विद्या के मित्र आ संधिना 16 संधिना लगभग तीसरा वीडियो लेक्चर में आप सब का हार्दिक स्वागत है। अगला बनने वीडियो लेक्चर से अपन ने खूब उपयोगी तुमने बने एवा हता અને છે તમારે સમય ટાઈમ ને માટે YouTube પર અવેલેબલ છે અને વિડિયો લેક્ચર ને ખૂબ સરળ રીતે નિરંતર ને અભ્યાસ કરો એવી મારી સૌની વિનંતી છે। કારણ કે આ તાત્કાલિક તમને યાદ રહી જાય તો ટોપિક નથી, તરત જ ટોપિક માં બેસી જાય તો વાત નથી। આ સાથે તમારી સામે એક સરસ મજાનો બોર્ડ વર્ક સાથે આનો હવે પાછો અભ્યાસ સાથે શરૂઆત કરી। તમને ઉદાહરણ ને લખે પછી આપણે ઉદાહરણ લખતા પણ ભણીશું। હવે જો અ વત્તા એ બરાબર અય એટલે ઉદાહરણ જોઈએ ત્ર વત્તા એ સ્વના। હવે અહીંયા ત્ર છે એમાં અ સ્વર મળે છે, એ સ્વના નો એ સ્વર અહીં સ્વર છે એટલે પુત્રે સ્વના। ત્ર ને બે માત્ર લાગી ગયા અય બની ગયો। એસ ઉદાહરણ છે એનું ઉદાહરણ છે નિયમ નું તો એક વત્તા એમ એટલે કે એક કેવ અને કો છે એને બે માત્રા લાગી ગયા। અહીં તો પેલી બહુ સરળ વાત છે કે એક બે અહીંયા એક માત્રા છે બરાબર છે અને અહીં દઈ ગયા બે એના જેવી વાત છે। આગળ બોલો આ વત્તા એ બરાબર કોણ શું થાય છે અહીં આ અને ચોકનો ઉપયોગ કરીને સમય લો એટલે તમારે માટે અલગ પાયલા છે તો આ બંને સરખા જ નિયમ બના છે અહીં જ બને છે પરંતુ આ અ છે અને આ છે બાકી તો એ જ છે અહીં તો એને પ્લસ થતા બરાબર જવાબ પણ શું આવે છે અય। તો બીજું ઉદાહરણ જુઓ સદાવતા એમ એટલે કે સદૈવ સદૈવ એટલે કે હંમેશા સદાય એટલે હંમેશા થાય ને એમ બસ એ જ મતલબ છે તથાવતા એમ એટલે કે તો છે પછી અવતા અય બરાબર અય નિયમ એ જ એવો પરંતુ અહીંયા છે અ વત્તા અય જે અય બને છે એ જ અહીં આવેલા છે આગળના ઉદાહરણ પરંતુ આગળ શું આવે કે અ અને આ તો અ અને આ અહીં આવે પરંતુ અહીં શું તો એ હતો અહીંયા તો કે અય જે પણ એ જ પાછો બને છે એટલે પેલું ઉદાહરણ જોઈએ કે અ વત્તા અય બરાબર અય એટલે ઉદાહરણ તો પાસે તો દેવ વત્તા ઐશ્વર્ય બરાબર દેવૈશ્વર્ય એવી રીતે બોલાય ને લખાય પણ મને બે માત્રા લખી શકે બરાબર છે એક લખશો તો ખબર પડશે। બીજો ઉદાહરણ જોઈએ હૃદય વત્તા ઐક્ય તો હૃદય ઐક્ય પછી ઉદાહરણ તો પાસે તો આ વત્તા અય બરાબર અય એટલે ઉદાહરણ છે જનતા વત્તા ઐક્ય બરાબર જનતૈક્ય સમજે એક ઉદાહરણ એનું છે અ વત્તા ઔ બરાબર ઔ નવું ઉદાહરણ આવે છે નવો નિયમ આવ્યો છે ઔ બને છે હવે અય નહીં અયના ચાર પૂરા થાય બરાબર એના ચાર પૂરા થાય ઔ તો ભવ વત્તા ઔષધિ બરાબર ભવ ઔષધિ આ તો સામાન્ય વાત છે કે અ છે ને ઔ છે તો એને ઔષ બને છે આની જેમ કે અય છે તો અયષ બને છે એ જ રીતે અ વત્તા ઔ બરાબર પણ ઔ થાય છે તો એના નિયમની વાત કરીએ ગુણ વત્તા એના ઉદાહરણની વાત કરીએ કે ગુણ વત્તા ઔ ઔધ ઔધ તો ગુણોધ બીજું ઉદાહરણ આ વત્તા ઔ બરાબર ઔ અને ઉદાહરણ છે મહા વત્તા ઔ તો મહોધ। હવે આ નિયમો અને ઉદાહરણો તમારી સામે છે એના પછી આપણે વાત હવે કરવાની છે એના પછીના ઉદાહરણોની તો ઝડપથી એ ઉદાહરણો પર આપણે જઈએ તમે ઉદાહરણ નિયમોને લખી પણ લેજો હવે જોઈએ આપણે થોડાક બીજા ઉદાહરણો ઔનું હજી ઉદાહરણ બાકી છે પહેલી વાત કરીએ અ વત્તા ઔ બરાબર ઔ થાય
આપણે વાત કરી હતી અ વત્તા આપણે આગળ ઉદાહરણ જોયા કે અ વત્તા ઓ બરાબર ઓ અને હજી એક બીજું ઉદાહરણ એ છે આ વત્તા ઓ બરાબર ઓ જેમાં આપણે ગુણોત્તર અને મહોત્તર એ ઉદાહરણ જોયા હવે આપણે વાત કરી રહ્યા છીએ અ વત્તા ઓ બરાબર ઓ થાય છે એની ઉદાહરણ હૃદય વત્તા ઔદાર્ય અને ઉદાહરણ વડે શબ્દ બને છે હૃદય હૃદય ઔદાર્ય બીજો એક ઉદાહરણ આપું છું આજે તમને વન વત્તા ઔષધિ આ ઉદાહરણ તમારી સામે આવી ગયું હોય તો વન ઔષધિ એમ બને ઉદાહરણ શું બને એના જવાબ નો સદી પછી બાળ બાળ એટલે કે બાળક ઔત્સુક્ય ઔત્સુક્ય એટલે ઉત્સુકતા તો બાલોત્સુક્ય બાલોત્સુક્ય બરાબર છે હવે વાત કરીએ મારી પાસે તો ઉદાહરણ વગેરે છે એટલે હું તમને આપું છું બાકી ના તમારે પાઠ્યપુસ્તકમાંથી જે તે નિયમ અનુસાર તમને જોવા મળતા હોય તમારે લખવાના છે પછી આ વત્તા અહીંયા આપણે વાત કરી અ ની હવે આ વત્તા ઔ તો ઔ આ વત્તા ઔષધ તો મહૌષધ બરાબર મહોત્સવ ની ઉત્સુકતા મતલબ શું થાય શબ્દો મહોત્સવ ની ઉત્સુકતા ઔત્સુક્ય એટલે કે ઉત્સુકતા હવે મારે તમને એકાદે નિયમો આપવા છે એ નિયમોની આધારે તમને એમ થાય કે સાહેબ હા આ તો થોડી કટપટી વાત છે પરંતુ આ વસ્તુ તો આવેલા છે સંધિને હિસાબે જો પેલા હું તમને ઉત્તર શબ્દ આપો તમે એમ કહેશો હા હા મેં સાંભળ્યું છે વાંચ્યું છે પ્રત્યુત્તર આ શબ્દ આપણે હેન્ડલ પ્રત્યુત્તર એટલે એનું જો છૂટો પાડીએ આપણે તો પ્રતિવર્તા ઉત્તર મિત્રો યાદ રાખજો ભણવાના વ્યાકરણના અને ગણિતના દાખલા કરવાના બે નિયમો છે નિયમ પરથી ઉદાહરણો પર સમજો ઉદાહરણો પરથી નિયમ પર સમજો અત્યાર સુધી જે ભણ્યા એમાં નિયમથી ઉદાહરણ પર આપણે ગયા હવે ઉદાહરણ ઉપરથી આપણે નિયમ પર જઈએ છીએ સમજાય છે વાત આ ઉદાહરણ આપણે જોયેલું છે જાણીએ છીએ તો એને છૂટો પાડીએ સંધિની સાથે તો આવી રીતે થાય પ્રતિવર્તા ઉત્તર બીજો એક આપણો પ્રત્યય તમે કહેશો સાહેબ આ તો જાણીતો જ છે પ્રતિવર્તા એ જ રીતે પ્રતિવર્તા પક્ષ હા ઉદાહરણ પહેલા લખીએ પ્રત્યક્ષ તો પ્રતિવર્તા હવે આ રસોઈ આવતું હોય એના પછી એટલે કે વત્તાની નિશાની પછી જો બીજો કોઈ સ્વર આવતો હોય એટલે એને શું કહેવાય ખબર વિચારતી સ્વર
એસ વર્ણનો ય યતિષ્ણો થાય છે, ય યતિષ્ણો ખોળો થાય. હવે શું આ નિયમ કહેવા માંગે? નિયમ આવે કે કહેવા માંગે, રસ્વઈ હોય કે દીર્ઘઈ હોય એ સિવાય આ સ્વર રસ્વઈ કે દીર્ઘઈ સ્વર સિવાયનો સ્વર આવે તો એનો યતિષ્ણો ખોળો ખોળો યતિષ થાય. બરાબર છે, બને છે તેમ આપણે કહીએ. હવે કેવી રીતે યતિષ્ણો બને છે? તો કે અહીંયા પ્રતિવર્ત ઉત્તર હતો તો અહીંયા તો ક્યાંય ય છે ને, પરંતુ અહીં ય કેમ કહેવાય? તો જુઓ, રસ્વઈ હતો, ક્યાં ય હતો? રસ્વઈ તો કે તને, એને વત્તા ઉ છે, આપણે આ ઉદાહરણની વાત કરી રહ્યા છીએ, એને ઉછું થતું. તો એ બે ના નિષ્કર્ષ માંથી બે ભેગા થતા શું પરિણામ? તો કે સાહેબ એમ કે છે, નિયમ ય યતિષ્ણો ખોળો બને. બરાબર છે, ખોળો બને. પરંતુ જે પછીનો જે શબ્દ હોય ને, એમાં જે કોઈ સ્વર હોય એ સ્વર આને લાગી જશે. બરાબર છે, જે પણ સ્વર હોય એ સ્વર એને લાગી જાય છે. હવે તમે મને જો જવાબ આપી શકો, જો કે અહીં ય છે એ ત છે ને, રસ આ સ્વર નીકળી જાય, આ આ રસ્વ નીકળી જાય, એટલે ત છે ને સ્વર વગરનો કોઈ પણ વ્યંજન છે એ ખોળો થઈ જાય, અડધો થઈ જાય. ખોળો એટલે અડધો થઈ જાય. હવે અડધો થઈ ગયો તો અડધો ત લખવું હોય તો આપણે કોઈ જોડિયા અક્ષરને કેમ લખીએ? તો આવી રીતે અહીં ધ્યાન આપજો, પ્ર નો પ્ર અડધો લેખો, ય હોય તો ય લેખો. હવે આ જે સ્વર છે એ ય ને લાગુ પડી જાય, એટલે હવે આપણે આને આખો કરીશું. અત્તર શબ્દ હતો એ તો એમ જ છે, પ્રત્યુત્તર. એ જ રીતે આગળ વધીએ અને બીજું ઉદાહરણ છે એમાં જો, તો હવે તમે લખી શકો, ખબર પડી કે પ્ર નો પ્ર ત ને રસ્વ નીકળી ગઈ તો અડધો. નિયમ છે કે ય છે એટલે બને. પછી તો કે એ સ્વર છે બરાબર નિયમ આપણે ઉદાહરણ છે. હજી એક ઉદાહરણ આપી તમને અત્યારે એમાં યાદ છે, એટલે પ્રતિવર્તા એટલે પ્રત્યેક, આવું પ્રતિવર્ત ઉદાહરણ છે. હવે એ જેમ ઈની વાત અમે કરતા, ઈ રસ્વઈ કે દીર્ઘઈ છે એ સ્વર સિવાયનો સ્વર આવે તો ય બનતું, તો એમ હજી પણ આપણે બીજા એક સ્વર ની વાત કરવાની છે, જેને કારણે બીજો કોઈ વ્યંજન છે બને છે. ય યતિષ્ણો એ વ્યંજન છે, એમાંથી બીજો કોઈ વ્યંજન બને છે. તો આને ઈ કે રસ્વઈ કે દીર્ઘઈ છે તો આપણે એની વાત કરવાની હવે નથી. હવે વાત આપણે કરીએ છીએ રસ્વ કે દીર્ઘ સ્વર પછી. બરાબર છે, આ સ્વર પછી એ સિવાય નિયમ ના સર્વ વ્યવસ્થિત લખીએ તો તમને ખ્યાલ આવશે. રસ્વ કે દીર્ઘ ઉ પછી એના સિવાય નો સ્વર આવે. આ આગળ નિયમ તો એ જ રીતે છે, પરંતુ હું અહીંયા આખો તમને હવે નિયમ લખીને બતાવું છું. આવે તો રસ્વ કે દીર્ઘ ઉ નો વ ખોળો થાય છે. અને બીજો એક, અને એને એટલે કે વને, બરાબર છે, પછીનો
લાગી જાય છે, લાગે છે. તો ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે ઉદાહરણ છે સ્વાગત. શું ઉદાહરણ છે? સ્વાગત. આ નિયમ છે ને, જવા દઉં છું. સ્વાગત શબ્દને તમે સંધિના એક સાથે કઈ રીતે છૂટો પાડી શકો? તો સુવર્તા આગત બરાબર સ્વાગત. તો અહીંયા શું છે એ રસવાળો છે, વર્તા આ છે. હવે એવી વાત થઈ કે જો રસવાળો કે કેવળું આ હોય એ સિવાયનો કોઈ સ્વર આવે તો એનો વર્ગ થોડો બની જતો હોય છે. એટલે અન્વેષણ. અહીંયા વની આપણે વાત કરી રહ્યા છીએ. બીજું એક સરસ ઉદાહરણ, સુવતા અક્ષ બરાબર સ્વચ્છ. સમજાય? આ સાથે છેલ્લો એક નિયમ સ્વર ની અને આપણે વાત કરી રહ્યા છીએ એટલે સ્વરો ને કારણે જે વ્યંજન ઉદભવે છે અને બાદ સ્વર લાગુ પડતો હોય એવો એક છેલ્લો નિયમ એ ભણી લઈએ, પછી આ વિડીયો લેક્ચર આપણે પૂરો કરીએ. તો જ્યારે એ ઐ ઓ ઔ સ્વર પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે, કોઈ પણ વિજાતીય સ્વર ને ખબર જ છે, વિજાતીય સ્વર આવે તો એનો અય થતો હોય છે, આય થતો હોય છે, ઔ થતો હોય છે, આવ થતો હોય છે. તો હું એના તમને થોડા નિયમો છે, ઉદાહરણો છે આપી દઉં છું ડાયરેક્ટલી. કે વિજય, તો વિજય વત્તા ગાયક. એ જ રીતે નહી વત્તા એટલે કે નાયક. એ જ રીતે શ્રોવતા અન, શ્રોવતા અન ખાસ યાદ રાખજો એટલે શ્રવણ. તમને એમ થશે કે સર આ ન નો હણ કેમ થઈ ગયો? તો જ્યારે આવો કોઈ શબ્દ છે ભેગો થાય છે ત્યારે નિયમના હિસાબે ન નો હણ થઈ જાય છે. પછી ગો વત્તા ઈશ્વર, ઈશ્વર બંને કહેવાય છે. ગવિશ્વર બે ત્રણ ઉદાહરણ છે આપી દઉં પૂરો થાય છે. ઓ વત્તા પવન, બહુ સરળ ઉદાહરણ છે. એટલે કે પાવક. તમને ખબર પડશે કે પા કેવી રીતે બીનો અને પ કેવી રીતે બીનો. અને છેલ્લું ઉદાહરણ નવ વત્તા એક રસોઈ છે એટલે નાવી. આ સાથે આ વિડીયો લેક્ચરમાં તમને કેટલું જાણવા મળ્યું, ભણવાનો કેવો રસ પડ્યો
जरूरत है तुम्हारे रिव्यू छे ये आप जो